थोड़ा तो सुना पहला भी आ बड़ा भय हो गया शब्द देना जैसे पुष्ट फल अनेकन फल शंकुना आर्चेद न दिया अपने प्रिया प्रिय से एमा अगर वो दिए तो दाखला नंबर चार ही है जब मैं मुख्य हो जाए जब कम के चार में लिखी ए एवरेज तो मैं 10 वर्ष ना बोलना पेपर लो तो 4 से 5 वक्त 40 45 तक का जो सरलाश है ये होता कुछ मैं ये ताक पा जाए अपने जरे करवा जो ये है छे तेरा संपूर्ण अच्छेदना त्रण सूत्रों में थी बे सूत्र तो अपने यहाँ वापरवाना छे पण 5 बराबर 3.14 ये पहला थी अपने मगज में भरी लेवा अगर को चार मार्क्स पूछा तो चार मार्क तो केम जावे टीके टीके सरोवर भरे अने टीके टीके मार्क्स नो हाल निकली ये सौरश मापो सूत्र कठियावाड़ी सूत्र याद रखो आ चार मार्क्स जो आपने लेवा પહેલા તો આપણે રકમને બરાબર સમજવી જોઈએ અહીંયા એક પાત્ર એવું છે કે જેમાં દૂધ ભરી શકાય છે એટલે વાત ફાઇનલ થઈ ગઈ કે પાત્ર ઉપરથી ખુલ્લું છે મથળું ખુલ્લું છે એમાં આપણે ભરી શકીએ ડોલ છે આંકડિયા ઉપર છે અથવા પવાનું છે પણ પવન સીધું આવે આપણે સીધું નથી નીચેનો છેડો ટૂંકો છે ઉપરનો છેડો લાંબો છે અને નીચે તળિયું છે ફાઇનલમાં છે કારણ કે દૂધ અંદર ભરેલું છે પેલા આપણે રકમ છે એટલે આપણે બધી શકીએ કે એક વાસ એક ધાતુની શીટમાંથી બનાય છે સ્ટીલ આ વાસ છે સ્ટીલની શીટમાંથી બનાય તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે તેની ઊંચાઈ 16 સેન્ટીમીટર છે ત્રાસી ઊંચાઈ 9 વાસણની સીધી ઊંચાઈ સીધી એટલા માટે અહીંયા આપણને બે ઊંચાઈ મળે તિર્યક ઊંચાઈ અને એક ઊંચાઈ એ સીધી ઊંચાઈ 16 સેન્ટીમીટર આપણે આપ્યું છે જે આપણે ખૂબ જરૂરી છે બે તથા બંને અંત્ય વર્તુળો છેડાના જે વર્તુળો છે ઉપર નીચે જેના નાના વર્તુળોને હંમેશા આપણે R2 ત્રિજ્યાથી લઈએ છીએ અને મોટા વર્તુળોને આપણે R1 ત્રિજ્યાથી લઈએ છીએ તો આ બંને વર્તુળોની નીચેની ઉપરની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે મોટા વર્તુળની ત્રિજ્યા મોટી ત્રિજ્યા આપણે R1 લઈએ તો એ આપી છે આપણને 20 સેન્ટીમીટર આ 8 સેન્ટીમીટર તો થાય નાની ત્રિજ્યા નાના વર્તુળ દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં રૂપિયા 20 પ્રતિ લિટર કિંમત વાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત છે આ દૂધથી સંપૂર્ણ ભરેલું હોય તો હવે આમાં કેટલા રૂપિયાનું દૂધ ભરેલું છે એ આપણે શોધવાનું છે અને એનો ભાવ આપણને આપ્યો છે રૂપિયા 20 પ્રતિ લિટર 1 લિટરના 20 એટલે ઘનફળમાં જવાબ આવશે સેન્ટીમીટર ઘન એના ઘન મીટર અને ઘન મીટરના લિટર તરફ
એકમ પહેલા તો તમને ખબર અને ગર્ભફળનું શંકુ આકારના આઠ છે ગર્ભફળનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ એક તૃતીયાંશ પાયે છે ગુણ્યા મોટા કૌંસમાં આર વન સ્ક્વેર વત્તા આર ટુ સ્ક્વેર પ્લસ આર વન ઇન્ટુ આર અને મોટો કૌંસ એ જે સૂત્ર છે એ અને એક મીટર ક્યુબ ઘન બરાબર 1000 સેન્ટીમીટર ઘન અથવા 1 મીટર ઘન બરાબર 1 લિટર એટલે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન એ સૂત્ર પણ આપણે લાગુ હવે ભલે સેન્ટીમીટર ઘનમાં જવાબ આવો સામે લિટર થી જ એ લિટર મળ્યા પછી એક લિટરના 20 લેખે આપણે હિસાબ કરવો બીજી વાત આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત રૂપિયા 8 પ્રતિ 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર સ્ક્વેરના 8 લેખ કેટલી કિંમત આ ધાતુની શીટની ચૂકવવી પડે એનો પણ જવાબ દાખલો લાગુ છે બે માં દૂધની કિંમત અને બે માં શીટની કિંમત કુલ 4 માં લાગુ તો બે છે અને રાઈટ આન્સર સુધી પહોંચવાનું છે એટલે રસ્તામાં ક્યાંય ગુણાકાર ભાગાકાર કે સૂત્રમાં જે કિંમત કરીએ છીએ એનો ક્યાંય પણ કચાશ મળી જાય ધ્યાન રાખવું પડશે તિર્યક ઊંચાઈની જરૂર પડશે શીટમાં પેલું જ કામ આપણે તિર્યક ઊંચાઈ મેળવવાનું ફરી એલ બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ આર વન માઇનસ આર ટુ હોલ સ્ક્વેર અંશનો વર્ગ છે અહીંયા આપણને ત્રાસી ઊંચાઈ મળે છે ત્રાસી ઊંચાઈ આપણે તો L બરાબર અંડર રૂટ H સીધી ઊંચાઈ 16 સેન્ટીમીટર આપણને આપેલ છે વત્તા મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ 20 માઇનસ 8 અને M વર્ગ એટલે પહેલા જ આપણે બાદબાકી કરવી પડે આ એક છે પણ 16 નો વર્ગ કરી નાખ્યો 15 નો વર્ગ 225 છે એટલે 16 નો વર્ગ ઊનો પૂરતો હોય તો 256 થાય અને 20 માંથી 8 જાય એટલે 12 વધે પરંતુ એનો વર્ગ તો ખરો એટલે એલ બરાબર અંડર રૂટ 256 પ્લસ 12 નો વર્ગ 144 હવે આપણે બંનેનો સરવાળો કરી શકીએ એટલે ઋતો નો તો 400 થાય 6 10 ની શું આપણે 6 10 ની શું બે ને 3 ને 4 અને 400 નો વર્ગમૂળ આપણને મળે આવા જે વર્ગમૂળ મળતા દાખલાઓ છે એ જાજા ભાગે પરીક્ષામાં પૂછાય છે એટલે આપણને તિર્યક ઊંચાઈ 20 સેન્ટીમીટર પ્રાપ્ત થઈ ગઈ હવે આપણે જઈએ શંકુના આડછેદના ઘનફળ પર એ જેટલું ઘનફળ મળે છે એટલું દૂધનું ઘનફળ મળે છે અહીંયા શંકુના આડછેદનું ઘનફળ એ પાત્રમાં સમાયે દૂધનું ઘનફળ ક્ષમતા તો સૂત્ર છે એક તૃતીયાંશ પાય ગુણ્યા આર વન સ્ક્વેર પ્લસ આર ટુ સ્ક્વેર પ્લસ આર વન ગુણ્યા આ સૂત્રમાં આપણે કિંમત ભરીએ એટલે આપણને સમાયેલ દૂધનું ઘનફળ મળે તો એક 1/3 ગુણ્યા 3.14 લેવાના છે ના ભૂલે ઊંચાઈ 16 છે મારા ખ્યાલ
મોટી ત્રિજ્યા આપણે 20 લીધી છે, નાની ત્રિજ્યા 8 લખેલી છે અને અહીંયા વિભાગ રાખ્યો છે. બરાબર છે ને? આમ તો બરાબર છે, પછી ખોટું પડે. અહીંયા પૂછે પરિવાર ગણતા આપણને કઈ વાત નથી લાગતી, આપણને કઈ શરમ શંકર થતો નથી. ભાઈ ખોટું ભૂલ કોનાથી થાય? કામ કરે એમાંથી વાત કરે એની થોડી ભૂલ થાય. તો અહીંયા જે ગુણાકાર છે એ હમણાં હું નથી કરતો, એવું રાખશું કે 3.16 કરી આમ તો આગળ ચાલતા કરવું પડશે. આપણે કરી લઈએ 3.14 20 નો વર્ગ કરો જે તો કે 2 નો વર્ગ 4 અને 1 શૂન્ય ના 2 શૂન્ય 400 8 નો વર્ગ 64 અને 8 2 64 60 એનો કરી નાખ્યા 50.24 3 × 4 4 × 6 5 6 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
एक लीटर बराबर 1000 सेंटीमीटर घन
આ એકમો આપણે નાના ધોરણમાંથી લેવા એકમ આપણને ખબર તો 1000 પોઈન્ટ ડાબી બાજુ ખસવો પડશે છેદમાં છે એટલે અહીંથી શરૂ કરો તો એકમ દશક ચોક અને 1000 10 પોઈન્ટ 4992 આટલા લીધી પણ પોઈન્ટ પછી આપણે બે સંખ્યા રાખીશું એટલે છેલ્લી સંખ્યા 5 કરતા નાની છે એટલે આપોઆપ નીકળી ગઈ અહીંયા ત્યાં 9 અહીંયા છે 9 એ બંને સંખ્યા મોટી છે એટલે આગળ ઉમેરવું પડે 5 કરતા મોટી હોય એટલે આગળ ઉમેરી દો એટલે 44 થઈ જાય 45 ને રાઈટ આન્સર એવો થાય કે આપેલ માપના પાત્રમાં 10.45 લીટર દૂધ છે તો એનો ભાવ આપણને આપેલો છે અને એ બોલી જગ્યામાં ક્ષેત્રફળનો જોઈ છે અહીંયા વાંધો નહીં ને એવી વસ્તુને બીજે જોઈ લો કે લીટરનો એનો ભાવ આપ્યો છે 20 રૂપિયા પ્રતિ લીટર એટલે 1 લીટર દૂધનો ભાવ બરાબર રૂપિયા 20 માઇનસ 10.45 લીટર દૂધનો ભાવ કેટલા 20 ગુણ્યા 10.45 આકાર કરવા તો છેદમાં 100 આવે અને 20 50 100 થાય એટલે 10.45 તમારે 5 વડે ભાગો એટલે 5 × 10 ભાગ 4 ઉતારો ભાગના ભાગમાં કરીશું અને 5 × 20 ભાઈ 209 રૂપિયા તમને 10.45 લીટર એટલે 10 લીટર આપો 45 મિલિલીટર તમને મળી આ પહેલો જવાબ અહીંયા આપણને બે માર્ક મળે હવે એમ કે છે કે આ જે પાત્ર છે ધાતુની શીટમાંથી બન્યું છે અને ધાતુની શીટની કિંમત બજારમાં 100 સેન્ટીમીટરના 8 રૂપિયા છે તો ત્યાં કેટલા પૈસા ચૂકવવા પડ્યા હશે એ આપણે ગોતવાનું તો એમાં કઈ ઘનફળ ના એમાં ક્ષેત્રફળ કારણ કે શીટ એમાં ભરવાની નથી એ શીટનું જે પાત્ર છે એમાં દૂધ ભરવાનું તો એ શીટ જે આપણે લેવા જઈશું એટલે કે સ્ટીલ લેવા જઈશું બનાવવા વાસણ બનાવવા અથવા તો કારખાનામાં કેટલી સીટની જરૂર પડે છે 8 રૂપિયા કેટલો કેટલો ભાવ છૂટ્યો હશે તો એના માટે શંકુના 8 છેદની વક્ર સપાટીને નીચે લગાડીને તળ્યું એટલે આવું પાત્ર તૈયાર થઈ ગયું તો શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર એમાં તમને આવડતું હશે એ સૂત્ર એકદમ સહેલું છે કે થાક શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઇ એલ ગુણ્યા કૌંસમાં આર 1 વત્તા આર 2 એલ ની જરૂર પડશે આપણે એલ પહેલેથી તૈયાર છે એટલે આપણે એલ મળી ગયો કિરિયક છે 20 એનો ઉપયોગ હવે આપણે કિરિયક છે આપણે 20 પહેલેથી જ શોધી કાઢી તો અહીંયા આપણે શરૂઆત કરીએ ક્ષેત્રફળ માટે એ શંકુના વાસણ બનાવવા એમ વાસણ બનાવવા કેટલું વપરાય વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટનું ક્ષેત્ર વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટનું ક્ષેત્ર બરાબર એ બરાબર ધ્યાન રાખો આ સાથે મજા આવશે હવે આ શીટમાં કોનો કોનો ફાળો છે તો કે શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા હજી કઈ આવશે શંકુના 8 છેદની
વખર સપાટીમાં તળિયું અને મથાળું બે ના આવે એટલે આપણે તળિયું લાગેલું છે મથાળું ખુલ્લું છે એટલે એને ઉમેરવું પડશે તેના નાના છેડા વર્તુળનું ક્ષેત્ર કુંભમાં લખે એના નાના છેડાનું જે વર્તુળ હોય અહીંયા સૂત્ર છે શંકુના આડછેદની વક્ર સપાટીનું પાયલ કૌંસમાં R1 પ્લસ R2 પ્લસ નળાકાર વર્તુળીઓ હંમેશા વર્તુળ પાયલ સ્ક્વેર પરંતુ નાનો છે એટલે ટૂંક આકૃતિમાં આપણે જોઈએ ખબર છે આડછેદની આ ટૂંક નાની ત્રિજ્યા છે અમારે કંઈક સામાન્ય નિયમ છે એટલે દાખલો થોડો ઈજી થઈએ પાય સામાન્ય કરીએ L R1 plus R2 bracket 1 bracket 1 plus R2 square. હવે આમાં કિંમત કરી દાદા ઈજી દીજે પાઈ ની કિંમત તો 14 લેવાની છે આપ જાણો છો ભૂલી ગયા તો રકમમાં જોતું રહે રકમ બહુ જરૂરી વસ્તુ છે L આપણને મળી છે ત્રિજ્યા પણ છે 20 R1 20 છે અને નાની બીજી 8 છે મૂળ તો ઊંચાઈ તો પ્લસ આર ટુ છે 8 એનો 3.14 કાઉસમાં 20 ગુણ્યા 160 પ્લસ 64 3.14 કટા હોય છેદમાં 100 ગુણ્યા 32 પ્લસ 64 પોઈન્ટ કાઢ્યો ખરો પણ પોઈન્ટ પાછો લેવો તો પડશે આ મૂકી 800 ગુણાકાર ખોટું જાય એકાગ્ર થયો એ પોઈન્ટ કાઢવો એટલે છેદમાં પાસા 100 આવશે અથવા તેનો ગુણાકાર કરીએ
પછી પોઈન્ટ કાપશું તો આનો ગુણાકાર કરી લઈએ આપણે 1956 + 36 = 8 848 બની જાય 8 + 24 = 25 + 8 = 50 + 8 = 45 + 9 = 72 + 73 = 76 + 7 = 15 15,650 અને છેદમાં 100 આ પોઈન્ટને પાછું આગળ લઈ જાવ 100 તો એકમ દશાંશમાં 100 આગળ જશું 56 50 88 ની કોઈ જરૂર નથી આપવા પડી બી જશે એટલે 156 રૂપિયા આપણે 50 પૈસાની જરૂર પડી હવે ત્યાં થોડો ફરક રહેશે 75 પૈસા આપણે જોઈએ એટલે ગુણાકાર કરીએ નાની રૂપિયા છે અને અહીંયા 50 પૈસા 75 પૈસા ઉપરની રકમ છે કબૂલ પડતી એટલે પરીક્ષક શિક્ષક કે નિરીક્ષક સાહેબ તમને એના પૂરા છે વાંધો નહીં ઉઠા છતાં અહીંયા 75 જ આવવો જોઈએ જે જવાબ પ્રમાણે પણ એને શું કર્યું હોય કે અહીંયા પોઈન્ટ પછીની જે સંખ્યા છે ગુણાકાર એ 5 કરતાં વધારે છે એટલે અહીંયા એક ઉમેરાઈ ગઈ હોય એટલે અહીંયા પછી તમે પરંતુ એને જે જે જવાબ આપ્યા છે એ પ્રમાણે 20 રૂપિયા પ્રતિ લિટર વાળા દૂધના એને ચૂકવવા પડશે 200 અને 60 રૂપિયા માટે ચૂકવવા પડશે 156 રૂપિયાને 50 પૈસા ગણિતનો જવાબ છે 156 રૂપિયા 75 પૈસા તો આજના લેક્ચરમાં ઓનલી ભાવ એ ખૂબ જ અગત્ય વારંવાર પરીક્ષાનો છે દાખલો જોયો કેટલો લાંબો છે એ ન જોતો એને તમે પ્રેક્ટિસ કરી લો તો 2 મિનિટમાં કે 3 મિનિટમાં લાગતો થઈ ગયો ગુણાકાર કરતા કરતા થોડો ટાઈમ લાગે પણ યોગ્ય રીતે સમજી એક પણ પોઈન્ટની ભૂલ ન આવે એવી રીતે જો આપણે ગણી આરામથી ચારમાં મેળવી શકીએ છીએ એટલે દાખલા અઘર નથી લાંબા જરૂર હોય છે એના ચારમાં 100 એક રકમનો છે 2 વત્તા 5 ત્રણ માર્ક દાખલો એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે લેક્ચરને આરામ આપી શું કરવાનું જોઈશું